રૂપિયા તો જરાક વધારે મહેનત કરીશ તો 2-4 કરોડ આવી જશે. પાડ માન કે એમાં અમે રેવા નતા ગયા, અમે જો રેવા ગયા હોત તો અમારા બધાના. બી પોઝિટિવ. રૂપિયાને શું કામ રડો છો? રૂપિયા કરતા પણ તારો પરિવાર ચડિયાતો છે. ગિરિરાજ નો જીર્ણોદ્ધાર કર્યા પછી સમાચાર આવ્યા પાટણ ની અંદર, બાહડ મંત્રી ને ઘોડે સવારે હાપતા 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 આવીને કીધું, મહારાજ તમે જે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એમાં પવન ને લીધે ફાટ પડી અને જીર્ણોદ્ધારમાં તિરાડ પડી ગઈ છે. જીર્ણોદ્ધાર જયારે થઈ ગયો એ સમાચાર આપવા આવ્યો ત્યારે એને 32 તોલાની જીભ આપી હતી, 32 તોલાની જીભ આપી હતી. અને એને નુકસાનીના સમાચાર આપ્યા ત્યારે બાહડ મંત્રીએ 64 તોલાની જીભ આપી. ઓલો હબક ખાઈ ગયો મંત્રીશ્વર. આ 64 નુકસાનીના સમાચાર આજુબાજુ વાળાએ કીધું, આટલી બધી શા માટે તમે એમની ભક્તિ કરો છો? ત્યારે બાહડે બહુ સરસ સમાચાર આપ્યા, ભલા માણસ, મારી હાજરીમાં જ નુકસાનીના સમાચાર આવી ગયા છે ને, તો હું જ પાછો એનો જીર્ણોદ્ધાર કરાવીશ. મારા ગયા પછી કદાચ આવા નુકસાનીના સમાચાર આપ્યા હોત તો મારી પાછળ કોઈ કરાવત કે ના કરાવત મને શું ખબર, મારી જ હાજરીમાં સમાચાર મળી ગયા એની ખુશીમાં એને 64 તોલાની જીભ આપી છે. આને કહેવાય પ્રસન્નતા. કીધું ને એમણે શરૂઆત જ કરી શીખ રેજિમેન્ટના, કે જેનો દીકરો જન્મે એ દિવસે એનો બાપ ગુજરી જાય અને એની મા એમ બોલ, બે મિનિટ ખરું હવે જ આવે છે આપણા માટે પણ આજ કામ ચોવિયાર તો મારે કરવાનું છે. છોકરો જન્મે અને બાપના મૃત્યુના સમાચારને બાઈ એમ કે ઈસે ભી વહીં પે ભેજુંગી. મલાડની અંદર એક બેન, એનો એક દીકરો બાઇકની અંદર એસવી રોડ ઉપરથી જતો હતો અને સામેથી ટ્રકની સાથે અથડાયો, ઉછળ્યો, પડ્યો, બ્રેઇન ડેડ, છોકરો મૃત્યુ પામી ગયો. એની પ્રાર્થના સભા ચાલતી હતી અને આ માં બેઠી હતી સફેદ સાડલામાં, એની બાજુમાં એક ચંપા આવીને બેસી ગઈ. ચંપા ચા પીને જાય અને ચાપીને જાય. આ ચંપાએ એની માને ધીરે રહીને મમરો મૂક્યો, હે બેન, એક દીકરાએ દીક્ષા લીધી, એક દીકરો કમાવો હતો આજે ગુજરી ગયો, તમને એમ નથી લાગતું કે મેં મારા મોટા દીકરાને દીક્ષા ન આપી હોત તો આજે તમને કામ. પ્રાર્થના સભા ચાલે છે, 2 દિવસ પહેલા જ છોકરો મૃત્યુ પામ્યો છે અને એની વચ્ચે શરમ રાખ્યા વગર આ બાઈ એમ કે છે, તમને અત્યારે એવો વિચાર નથી આવતો પણ શું ભગવાનના શાસનને પામેલી આ શ્રાવિકા હતી, એણે ફટાક દઈને બેનને કીધું, બેન મને એવો વિચાર તો હરગીજ નથી આવ્યો કે મેં મારા દીકરાને કેમ દીક્ષા ન આપી, મને એવો વિચાર આવ્યો મેં મારા નાનાને કેમ દીક્ષા ન આપી. એ અવિરતીમાં ગયો, એની જગ્યાએ એ વિરતીમાં.